ભલો સ્વામિનારાયણ ભગવાન કે શ્રી ભંજન દેવ કે પરમ કૃપાળુ સર્વાવતારી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન જેમના દર્શન કરવા માત્રથી દુઃખ દૂર થાય એવા આપણા સૌના વાલા કષ્ટ ભંજન દેવ દાદા તથા ચતુર્થ સમૂહ લગ્નની અંદર અતિ દયા કરીને પધારેલા એવા સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય મહારાજશ્રી તથા પૂજ્ય અમારા ગુરુજી વડતાલના ચેરમેન પૂજ્ય દેવસ્વામી પૂજ્ય સ્વામી કોઠારી સ્વામી ગઢપુરથી પધારેલા પૂજ્ય રિજીવન સ્વામી બાપુ વિષ્ણુ વિષ્ણુસ્વામી અતિ દયા કરીને પધારેલા તમામ આદરણીય વંદની પ્રાત સ્મરણીય પૂજ્ય સંતો આ બાજુ રાજકીય મહેમાનો તથા પોતાની જે પવિત્ર લક્ષ્મી છે જેને આ ચતુર્થ સમૂહલગ્નની અંદર એક યજ્ઞની અંદર જેમ આહુતિ આપે એવી રીતે જેમણે પોતાની લક્ષ્મી અહીંયા દાદાના ચરણની અંદર અર્પણ કરી છે એવા તમામ અમારા આદરણીય યજમાનશ્રીઓ તથા આપ સર્વે વાલા ભક્તો આ ચોથો સમૂહ લગ્ન છે આપ સર્વે જાણો છો આ દાદાના દરબારની અંદર અત્યાર સુધીની અંદર અમે બસો ને અગિયાર સમૂહ લગ્ન કર્યા અને આ થશે એટલે બહુ ત્રણસો ઉપર થઈ જાય પણ આ બસો ને અગિયારની અંદર ફક્ત બે જ છૂટાછેડા થયા છે બાકી બધા સક્સેસફુલ છે નક્કર હાલના સમયની અંદર હોની અંદર તે લગભગ અડધો અડધ છૂટાછેડા થાય ઓલા લોકો ફોટા પાડવાળાને વિડીયોવાળા એમ કે ભાઈ સિલેક્શન કરી જાઓ ત્યારે ઓલા લોકો એમ કે ધ્યાન ધીરજ રાખો હજી અમારું નક્કી હરખું થતું લગ્ન થઈ ગયા પણ હજી ભેગા થાય તો ને પણ આ દાદાનો પ્રતાપ છે અને વિશેષ પૂજ્ય બાપજીના આશીર્વાદ અને આટલા સંતોના જ્યારે આશીર્વાદ મળે ને ત્યારે નવ દંપતીને મને કહેવાનું મન થાય છે કે તમારું જીવન સો ટકા સફળ થશે દાદાના આશીર્વાદથી આ બધું આ દાદાના દરબારમાં થઈ રહ્યું છે ઘણા સમય પહેલાં એક એવો વિચાર આવ્યો કે આપણે દાદાને હેમ શૈલાભ દેહ કહેવામાં આવે છે સુવર્ણ જેવો એમનો દેહ છે તો પૂજ્ય બાપજીની આજ્ઞા પૂજ્ય બાપજીને વિનંતી કરી બાપજી કે કાંઈ વાંધો નહીં અને મારા ગુરુજીએ કીધું તમે કરો તો હનુમાન જયંતિના દાડે આ હનુમાનજી મહારાજને આપણે સોનાના વાઘા ધારણ કરાવવાના છે અને એટલો અદ્ભુત શણગાર હશે એટલા માટે વાલા ભક્તો હનુમાનજીના દરબારની અંદર અનંત પ્રકારની સામાજિક સેવાઓ આ દાદાના દરબારની અંદર ચોવીસ કલાક ભગવાનનો પ્રસાદ જમવાનો પ્રાપ્ત થાય ચોવીસ કલાક રાતના બાર વાગે આવો તોય ભલે રાતના બે વાગે આવો તોય ભલે હનુમાન દાદાના દરબારની અંદર કોઈ ભૂખ્યો હોતો નથી અને અહીંથી કોઈ ભૂખ્યું જાતું નથી એવા હનુમાનજી મહારાજ છે વાલા ભક્તો આ બધું જ જે કાંઈ આપણે કરી રહ્યા છીએ એમાં માત્ર ને માત્ર કૃપા હનુમાનજી મહારાજની છે અને પૂજ્ય અમારા બાપજીનો આશીર્વાદ છે ને એના ફળના કારણે આપણે આ બધું થાય છે અને અહીંયા હનુમાનજીની મૂર્તિ પણ એવી વિરાટ ઊભી થશે એના દર્શન કરતાં આપણને હૃદયમાં આનંદ થાય હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના કરું જેણે જેણે અહીંયા સેવા કરી છે અમારા હનુમાનજી મહારાજની મૂર્તિના યજમાન પ્રકાશભાઈ છે સમૂહ લગ્નના મુખ્ય યજમાન પણ એ છે અને અમારા અહીંયા ગાંધીધામથી બે યુવાન દરબારો મનદીપસિંહની પધાર્યા છે એ પણ આ સમૂહ લગ્નમાં દર વર્ષે અમને ખૂબ સેવા કરે છે અમારા પંકજભાઈ છે અરવિંદભાઈ છે ગણેશભાઈ છે અમારા યોગરાજસિંહ બાપુ છે અને વિશેષ કહું તો અમારે ક્યારેય પણ કાંઈ નાની મોટી ઉપાધિ હોય કાંઈ વધારે કામ હોય ને તો અમારા દાદાના દૂત એવા કિશોર કાકા છે આ અમારા ઘનશ્યામભાઈ પટેલ છે અંકોડિયાવાળા અમે સંકલ્પ કર્યો કે અમારે સુવર્ણના વાઘા કરવા છે હવે કહેવાય તો નહીં આંકડો ન બોલાય પણ કાકાએ એવું કીધું સ્વામી ચિંતા કરતા નહીં અમે હનુમાનજીની કૃપાથી સુખી છે ને અમે તમારી જોડી ભરી દેવું કહે છે અમારા ઘનશ્યામભાઈ બેટા છે મુન્નાભાઈ છે જગદીશભાઈ આ કેટલા યજમાનો પ્રવીણભાઈ આદિક છે આ બધા યજમાનોના કારણે આ બધું કામ થાય છે અને આ બાજુ સંતો માત્ર ને માત્ર કૃપા કરીને પધાર્યા છે એટલે સંતોના ચરણોમાં પણ હું કોટી કોટી વંદન કરું છું અને તમે બધા પધાર્યા એ બદલ ખૂબ ખૂબ હું તમારો બધાનો આભાર માનું છું અને આપ સૌનું જીવન ખૂબ સુખી જીવન થાય એવી હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાન કી જાય